Assalamualaikum Manjuk. Baik. Jenab Bapak Supari Wala, Girls Primary School, Home Learning, Doran 4, Vishay Gujarati, Vishayan Che Parish Lakshi Punrani. Haan Balko, Aale Aapne Parishya Che, Aaje Thodun Aapne Parithi Punravartan Kari Laiye. Aaje Fakt Ekaj Prashna Punravartan Karavishu Tamne. Prashna Che, Jo Balko, Lekhi Dori Padni Jagyaye, Kausma Aapela, શબ્દો વાપરી વાક્ય ફરીથી લખો એટલે કે આ લીટી દોરેલ પદ છે કે શબ્દ છે એની જગ્યાએ આપણે જે કૌંસમાં શબ્દ આપેલા છે એ શબ્દ અહીંયા વાપરીને વાક્ય ફરીથી લખવાનો છે ચાલો જોઈએ આપણે પહેલું વાક્ય રમેશ બેઠો બેઠો વાંચતો હતો રમેશ રમેશની નીચે અંડરલાઈન છે અરે લીટી છે બાળકો રેખા રેખા કૌંસમાં આપેલ શબ્દ છે એ શબ્દને આપણે અહીંયા મૂકીશું અને વાક્ય બનાવીશું વાક્ય બનશે કે રેખા બેઠી બેઠી વાંચતી હતી કેમ બેઠી બેઠી કેમ કે એ છોકરી છે અને રમેશ છોકરો છે એટલે કે વાક્યમાં પણ પરિવર્તન આવશે ચાલો લખીએ લખીએ આપણે રેખા બેઠી બેઠી વાંચતી હતી બરાબર આવી રીતે આગળ વાક્ય જોઈએ આપણે ઝાડ પર પંખી બેઠું હતું પંખીની નીચે લીટી છે કૌંસમાં શબ્દ કાગડો છે આ કાગડો શબ્દ આપણે અહીંયા મૂકીશું ઝાડ પર કાગડો બેઠો હતો શું આવશે ઝાડ પર કાગડો બેઠો હતો સમજણ પડી બાળકો આવી જ રીતે આગળ જોઈએ આપણે ત્રીજો વાક્ય ગળો પાણીથી ભરેલો હશે ગળો આ શબ્દની નીચે લીટી છે કૌંસમાં શબ્દ છે તગારું આપણે અહીંયા લખીશું તગારું પાણીથી ભરેલું હશે શું આવશે વાક્ય બદલાશે વાક્યમાં ફેરફાર થશે તગારું પાણીથી ભરેલું હશે ચોથું છોકરો ઉભો ઉભો ગાતો હતો કૌંસમાં શબ્દ છે છોકરા છોકરો એકવચન છોકરા બહુવચન એટલે આપણે અહીંયા વાક્ય બનશે છોકરા ઉભા ઉભા ગાતા હતા લખીશું છોકરા ઉભા ઉભા ગાતા આગળ જોઈએ વિદ્યાર્થીઓ દરરોજ લેસન કરે છે વિદ્યાર્થીઓ શબ્દની નીચે લીટી અને હું એ શબ્દ કૌંસમાં છે હવે આપણે હુંને વિદ્યાર્થી શબ્દ જગની જગ્યા પર મૂકીશું વાક્ય બનશે હું દરરોજ લેસન કરું છું હું કરું છું બાળકો બરાબર જોઈ લેજો ફરીથી બોલું છું હું દરરોજ લેસન કરું છું વાક્યમાં ફેરફાર થયું ચાલો સામે જોઈએ આગળ છે વાક્ય ગાય રોટલા ખાઈ ગઈ હવે એની જગ્યા પર આપણે સોરી ગાયની નીચે લીટી છે શબ્દની નીચે અને બકરી છે કૌંસમાં શબ્દ બકરી વાક્ય બનાવીશું બકરી રોટલા શું આવશે વાક્યમાં ફેર થશે ના બકરી રોટલા ખાય ગઈ આ પહેલો વાક્ય છે કે જેમાં ફેરફાર થયો નહીં ફક્ત આપણે નામને બદલ્યું કૌંસમાંથી શબ્દ એ અહીંયા મૂક્યું છે આગળ જોઈએ મામા નાચતા હતા કૌંસમાં શબ્દ છે કાકા મામાની નીચે શું છે લીટી આ કાકા શબ્દ એને અહીંયા લખીશું કાકા
નાચતા હતા. બાળકો આ શબ્દમાં પણ ફેરફાર થયું ના. આગળ જોઈએ રમેશભાઈએ નિબંધ લખ્યો. કૌંસમાં શબ્દ છે પત્ર અને નિબંધ શબ્દની નીચે શું છે લીટી. તો આ પત્રને આપણે અહીંયા નિબંધ શબ્દની જગ્યાએ લખીશું. વાક્ય બનશે આપણું રમેશભાઈએ પત્ર લખ્યો. વાટકીમાં ચટણી આપી છે. આપણો આ વાક્ય છે વાટકીમાં ચટણી આપી છે. કૌંસમાં શબ્દ છે દાળ. દાળ અને આ શબ્દ. જો બાળકો આ શબ્દને આપણે ચટણી એ શબ્દની જગ્યા પર લખવાનું છે. શબ્દ વાક્ય બનશે આપણું કે વાટકીમાં દાળ આપી છે. સમજણ પડી બાળકો? આવી રીતે તમારે કૌંસમાં આપેલા શબ્દને લીટી દોરેલ શબ્દની જગ્યા પર મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. આપણે જોયું કેટલા વાક્યમાં ફેરફાર થયા છે, તેમજ કેટલા વાક્યમાં ફેરફાર થયા નથી તે તમારે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે સમજીને બરાબર ધ્યાનથી આ પ્રશ્નનો ઉત્તર લખવાના રહેશે. કારણ કે તમારી પરીક્ષા છે, તે માટે બધાને બેસ્ટ ઓફ લક. ધ્યાનથી પરીક્ષા આપજો અને બધા જ પ્રશ્નો જે પરીક્ષા ના પુનરાવર્તનને અનુલક્ષીને મેં કરાવ્યા છે તે બધા જ યાદ કરજો અને આ પ્રશ્ન તમારી ગુજરાતી વિષયની નોટમાં એકવાર લખજો. થેન્ક યુ.